બિલકુલથી ખ્યાતિ જે રીતે વાત કરવામાં તો ગત મોડી રાત્રિના લગભગ અંદાજિત બે થી ત્રણ વાગ્યાના અરસામાં છે તે કમોસમી માવઠું છે તે રાજકોટ અને આસપાસના વિસ્તારની અંદર થયું હતું અને તેના કારણે સૌથી મોટી જે નુકસાનની વાત કરીએ તો તેમાં ક્યાંક ને ક્યાંક જે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખુલ્લામાં પડેલી જે મગફળી હતી તેમાં નુકસાન થયું છે જે રીતે લાપાચમ બાદ છે તે ફરી એક વખત મગફળીની આવક કરવામાં હતી ને ત્યારે લગભગ અંદાજીત દોઢ લાખ ગુણી જેટલી મગફળીની આવક છે તે થવા પામી હતી ને તેમાંથી લગભગ એક લાખ ગુણી જેટલી મગફળી છે તે હાલમાં પણ બેડી માર્કેટિંગ યાર્ડમાં પડી છે જે રીતે અત્યારે

વેપારી અને ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાત કરીશું અતુલભાઈ કમોસમી માવઠો સતત ચાલુ રહે છે ને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી પણ પડી રહી છે યોગ્ય ભાવ પણ ખેડૂતોને નથી મળતા શું અસર પડશે આ માવઠાની અતિવૃષ્ટિના કારણે આ આખું વર્ષ ખેડૂત હેરાન થયા ત્યારબાદ કમો માલ તૈયાર થતા કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતો હેરાન થયા આજ ગત રાત્રિના સમય રાત્રિના સમયે જ્યારે વરસાદ આવ્યો ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ ગુણી મગફળી ખુલ્લા પટમાં પડેલી હતી એ મોટાભાગની મગફળી ખુલ્લા પટમાં હોવાના કારણે પલળી ગયેલ છે પલળી જવાથી એની જે ગુણવત્તા છે એમાં પણ ઘણો ફેર પડશે પાંચથી દસ ટકા ભાવ પણ ઓછા મળશે એટલે આખું વર્ષ ખેડૂતો હેરાન થઈ અને પોતાનો માલ પકવીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવતા હોય અને એની ઉપર વરસાદ પડે તો એક દુઃખની વાત એ પણ છે કે માર્કેટિંગ યાર્ડમાં પ્લેટફોર્મની વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ મગફળી પલળી ગઈ છે તો સરકારે આમાં અંગત ધ્યાન દઈ જે મોટા માર્કેટિંગ યાર્ડો છે એમાં શેડની વ્યવસ્થા થાય એવી ગોઠવણ કરવી જોઈએ કારણ કે મગફળી પલળે એટલે એમાં તેલની ટકાવારીમાં પણ ફેર પડે છે અને ખેડૂતોને ભાવ ઓછો મળે એ પણ એક દુઃખની વાત છે ખાસ કરીને હવે શું જોઈ શકાય છે કે શું ભાવ મળી શકે છે આ મગફળી પલળી ગયા બાદ આ અત્યારે યાર્ડમાં જે મગફળી પડી છે એ મોટાભાગની મગફળી ખુલ્લી છે કારણ કે રાત્રે વરસાદ આવવાના કારણે ઢાંકવાની વ્યવસ્થા થઈ નથી અને જ્યારે દિવસનો વરસાદ હોય તો હજી માણસો હોય અને મજૂરો દ્વારા અને કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોની મગપડી ઢંકાવી દઈએ પરંતુ રાત્રિના સમયે તકલીફ વધારે થાય છે એટલે ખેડૂતોને જે મગફળી પલડી ગઈ છે એમાં ઓછા ભાવ મળશે જો જોતા જ લાગે છે ચોક્કસથી ઓછા ભાવ મળશે ખેડૂતો પણ આપણી સાથે છે આપ શું કહેશો કાકા જે રીતે આ વરસાદ આવ્યો છે કો વરસાદ છે એક તરફ અતિવૃષ્ટિ હતી ને ત્યારબાદ હવે કમોસમી વરસાદ પાક તૈયાર થઈ ગયા બાદ કેટલી મુશ્કેલી ખેડૂતોને આમાં તો મુશ્કેલી ઘણી છે ખેતરમાં અત્યારે ચણા જીરું બધા પાકને નુકસાની છે અત્યારે જો ચણામાં ખાર ધોવાઈ જાય એટલે ચણા ઉતરવાનું ચાલુ થઈ જાય ને બળી જાય ચણા અને કપા પણ વીણી વીણવાની બધી બાકી મજૂરની તકલીફ હતી એટલે કંઈ કપા વીણા નથી એમાં પણ તકલીફ જેવું બધું છે અને અહીંયા આવી મગફળી લઈને આવ્યા તો અહીંયા મગફળી બધી પલરી ગઈ છે હવે આમાં ભાવમાં પણ ડિફરન્સ રહેશે ભાવમાં ફેરફાર થશે બધી બાજુ મુશ્કેલી જેવું તો છે ખેડૂતોની ચિંતામાં વધારે છે કે કાકા શું કહેશો એક તરફ સાતસો થી આઠસો થી લઈને એક સુધી મગફળીના ભાવ મળતા હતા સારી મગફળી હોય તો એક સુધી મળતા હતા પરંતુ હવે ક્યાંક આમાં પણ ભેજનું પ્રમાણ આવી જશે તો ભાવ ઘટી જશે ખેડૂતોની આ ચિંતા છે હા અત્યારે આ કમોસમી વરસાદ પડવાથી મગફળી પડી ગઈ છે એટલે ખેડૂતોને પચાસ રૂપિયાના ભાવની નુકસાની તો ભોગવાની ખેડૂતને જ વારો આવશે આ વરસાદ કમોસમી પડ્યો એટલે એટલે એ બધું વારો ખેડૂતોને માથે જ જવાબદાર કોઈ છે તો નહીં આનો કોઈ પછી અત્યારે ખેડૂતોને જ ભોગવવાનો વારો આવશે કારણ કે તમે શું કહેશો જે રીતે અતિવૃષ્ટિના કારણે પણ ક્યાંક આ વખતે મગફળીની ગુણવત્તા ઓછી હતી તેના કારણે પણ ભાવ ઓછો મળતો હતો પરંતુ હવે શું પરિસ્થિતિ જોવો છો આ કમોસમી માવઠું થયું છે શિયાળામાં આ રીતનો વરસાદી માવઠું છે માવઠું છે કમોસમી વરસાદ થયો એટલે આ મગફળીના ઢગલા જે પડી ગયા છે પળી ગયા છે એનો ભાવ પાંચથી થી દસ ટકા ઓછો થાય એટલે ખે ખેડૂતને નુકસાની છે સીણા જીરું એ બધું પણ બળીને ખાખ થઈ જાય તો એ ખેડૂતને વધારે નુકસાની થાય એમ છે ચોક્કસથી તો હાલમાં જે રીતે કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખાસ કરીને જે વેપારીઓનું પણ માનવું છે કે જે રીતે ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ છે તેના કારણે આ વખતે પાંચ થી દસ ટકાનો ભાવ છે તે પણ હવે જે ખેડૂતોને છે તે ઓછો મળશે અને સાથે સાથે જે મોટા માર્કેટિંગ યાર્ડ છે તેમાં પણ પ્લેટફોર્મ અને શેડ બનાવવાની પણ માંગ છે તે અત્યારે વેપારીઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જી ખ્યાલ સીધા આભાર આપનું તમામ માહિતી બદલ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી કમોસમી વરસાદને કારણે પલળી ખેડૂતોનું શું છે પ્રતિક્રિયા તે પણ આપણે જાણી રાજ્ય માં હજુ પણ આગાહી છે માવઠાની